गुड आफ्टरनून बाळ मित्रों, सेंट जेवियसना ई ક્લાસમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 1 ના પાઠ 1 એમાં ભાગ 3 આજે આપણે શીખવાના છીએ। હવે તમારી પરીક્ષા પણ નજીક આવવાની છે, એટલે હવે થોડું બરાબર મહેનત કરવાની છે, બરાબર ચિંતા નહીં કરતા, સહેલું જ હશે પરીક્ષામાં, એટલે એવું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। હવે આમાં પાઠ 1 માં जे भाग 3 छे ए तमारी बुक में आपेलू छे, ए तमारे बुक में खोलवानू छे। जो आपणे प्रवृत्ति करवानी छे, आमां छे ने दोरवानी छे। हवे एनी पहला पण टपका टपका आप्या हता, एमांथी तमे दोर्युं ने ए रीते ज आमां पण तमारे डिजाइन बनावानी छे, एटले के दोरवानू छे। हवे जो आमां छे ने आवो कव शेप, तमारे आवी रीते आमां करीने डिजाइन दोरवानी छे पेन्सिल थी, बराबर। હવે એવી રીતે આ જલેબીની જેવી ડિઝાઇન દોરવાની છે, અહીંયા આવી રીતે તમારે ગોળ 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 કરીને જલેબી બનાવવાની છે, બરાબર। ત્યાર પછી અહીંયા હવે તમારે આવી રીતે આમ ઝિગઝેગની ડિઝાઇન બનાવવાની છે, બરાબર છે। પછી અહીંયા ઊભી આમ ઝિગઝેગની ડિઝાઇન આવી રીતે, હા, તો આ તમારે પેન્સિલથી આવું બનાવવાનું છે। અહીંયા આ પાના પર આ પ્રવૃત્તિ તમારે પૂરી કરવાની છે પાઠ્યપુસ્તકમાં। ત્યાર પછીના પેજમાં ચિત્ર વાર્તા છે। હવે અહીંયા તમને શું છે, એક ચિત્ર વાર્તા છે। એક ફુગ્ગા વેચવાવાળો ભાઈ આવે છે, જો આપણે જોતા જઈએ, આ છે ફુગ્ગા વેચવાવાળા અંકલ। બધાને ફુગ્ગા જોઈને તો મજા આવે ને, ગમે છે ને બધાને ફુગ્ગા, તો આ બલૂન વેચવાવાળા અંકલ છે। હવે એ ફુગ્ગા લઈને આવે છે તો બધાને ફુગ્ગા જોઈએ છે, જો આ બધા બાળકો ભેગા થઈ ગયા ને ફુગ્ગા લેવા માટે, તો હવે આ છોકરાના પપ્પા એને ફુગ્ગા લઈને આપે છે। જોયું ને, આ જો ફુગ્ગા લઈને આપે છે ને ફુગ્ગાવાળા ભાઈ પાસેથી, બધા જ ફુગ્ગા લઈને આપે છે। હવે એ બધા જ ફુગ્ગા એ એકલો લઈ લે છે, બરાબર છે। તો બધા ફુગ્ગા એક સાથે એ લઈ લે છે, તો એ ફુગ્ગા સાથે હવામાં ઉડી જાય છે ને। પછી એક એક કરીને ફુગ્ગા બધા ફૂટતા જાય છે, જો આમાં કેટલા બધા ફુગ્ગા છે ને, અહીંયા પણ ઘણા બધા છે। હવે અહીંયા ફુગ્ગા ફૂટીને 2-3 જ રહે છે, બરાબર, તો એ ફુગ્ગા ફૂટતા જાય છે અને આ છોકરો પાછો નીચે આવી જાય છે ને। તો આ વાર્તા છે ને, મજા આવી વાર્તા સાંભળવાની, અને આવા ફુગ્ગા જોવાની પણ મજા આવી ને, તો આ વાર્તામાં આવું હતું। પછી બધા બાળકો ખુશ થઈ જાય છે। ત્યાર પછી હવે છે અહીંયા તમારે તફાવત શોધવાનું છે, અહીંયા છે ને અલગ અલગ વસ્તુનો તફાવત શોધવાનો છે। બે ચિત્ર તમને આપ્યા છે, હવે એક આ ચિત્ર છે, એક આ ચિત્ર, આ પહેલું ચિત્ર છે, આ બીજું ચિત્ર છે। હવે પહેલાં ચિત્ર કરતાં બીજા ચિત્રમાં કંઈ જુદું છે, એ જુદું તમારે શોધવાનું છે, બરાબર। આપણે એકદમ ધ્યાનથી જોતા જવાનું ચિત્ર, પહેલાં તમારે મમ્મી પપ્પાની મદદ નથી લેવાની, જાતે કરવાની છે આ પ્રવૃત્તિ। જો તમને જાતે ન ફાવે પછી જ, પણ પહેલાં વિચારવાનું તો છે જ, બરાબર। હવે જો મિસ તમને અહીંયા કરાવતા જાય છે, જો અહીંયા સફેદ કલરનું ટપકું છે, અહીંયા નથી કાનમાં, બરાબર, એક પહેલો આ તફાવત છે। ત્યાર પછી તમારે એક 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 ભાગમાં જોતા જવાનું કે શું અલગ છે, શું જુદું છે, બરાબર, આ ને આ ચિત્રમાં શું જુદું છે, તો એક એક એ જોતા જવાનું છે અને વિચારતા જવાનું છે કે કયો ભાગ આમાં નથી અને આમ પહેલાં ચિત્રમાં છે। તમે બારીકાઈથી બરાબર જોશો ને તો તમને બરાબર ખબર પડતી જશે કે શું આ ચિત્ર બંનેમાં અલગ અલગ છે। જો હવે આ પૂંછડી છે ને, એ પૂંછડી આની વળેલી છે, આની સીધી છે ને, આ તફાવત છે ને અલગ, હા। ત્યાર પછી હવે બીજું શું છે, ગોતો ગોતો મિસ સાથે તમારે પણ મહેનત કરવાની છે, તમારે પણ ગોતવાનું છે, શું છે હવે તફાવત, જો અહીંયા આ ચિત્રમાં આ છે ને કંઈક ચિત્ર આપેલ છે, અહીંયા નથી હે ને, એ છે જુદું। ત્યાર પછી હવે શું જુદું છે, વાદળો, જો વાદળો અહીંયા ઘણા બધા છે ને, અહીંયા ઓછા છે, એ અલગ છે ને। ત્યાર પછી હજી શું છે જુદું, અહીંયા ફૂલ જુઓ, ફૂલ અહીંયા ઘણા બધા છે, અહીંયા ઓછા છે ને, આ અલગ, હા, હજી પણ કંઈક અલગ છે, મિસને દેખાઈ ગયું તમને દેખાણું, જુઓ અહીંયા બીજું પણ ઝાડ છે, અહીંયા ઝાડ નથી બીજું છે ને, હજી પણ કંઈક અલગ હોય તો ગોતો ગોતો ફાસ્ટ ફાસ્ટ કમોન,
શું છે બીજું અલગ અલગ? જુઓ મિસને બીજું દેખાઈ ગયું, આ ટોપીમાં ઉપર અહીંયા છે, અહીંયા નથી, આ છે ને? તો આવી રીતે હજી પણ આમાં કોઈક હશે મિસને જે નથી દેખાણું, તો તમારે આવા જે ફેરફાર હોય, જે તફાવત હોય, એ બંને ચિત્રમાં ગોતવાના છે ને પેન્સિલથી કરવાના છે ટીક. મજા આવે ને? તો આ પ્રવૃત્તિ કરવાની છે. હવે અહીંયા રસ્તો બતાવો, તમારે અહીંયા રસ્તો ગોતવાનો છે. જો આ છોકરો અહીંયા ઊભો છે, ત્યાંથી આપણે રસ્તો ગોતવાનો છે. જો અહીંયાથી આ રીતે આમામ 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 જતાં પેન્સિલથી તમારે આવી રીતે ફરાવતા જવાનું છે, અને અહીંયા અંદર 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 રસ્તો અહીંયા ટેડી બિયર સુધી જવાનું છે. એવી રીતે અહીંયા બોટલ સુધી, અહીંયાથી આ તમારે રસ્તો આમ ગોળ 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 કરી અને આ બોટલ સુધી જવાનું છે, પેન્સિલને ફરાવવાની છે. એવી રીતે અહીંયાથી પણ ભમરડા સુધી તમારે રસ્તો ગોતવાનો છે. છે ને મજાની પ્રવૃત્તિ? ગમે એવી પ્રવૃત્તિ છે ને? તો આ પ્રવૃત્તિ તમારે કરવાની છે, બરાબર? આજે ગુજરાતીમાં આટલી પ્રવૃત્તિ તમારે કરી લેવાની છે. હવે આગળનું આપણે ફરી ભણીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય.